તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું સ્વાગત છે. આજે ધોરણ 5 ની અંદર વિષય પર્યાવરણ, જેમાં અગાઉ આપણે જળ એ જીવન ની સમજણ આપી હતી, તેની અંદર આગળ છોડકા જોઈશું. નદીમાંથી કાઢેલી શાખા જેને શું કહેવાય બાળકો? નદીમાંથી કાઢેલી શાખા જેને કહેવાય નહેર. જુઓ બાળકો, ફરીથી ઘાટ એટલે કે નદી કે તળાવોની પગથિયા વાળું. પરબ, લોકો માટે પીવાની વ્યવસ્થા. હવાળો, પશુઓ માટે પાણી પીવાની વ્યવસ્થા. મશક, પાણી ભરવા માટેની એક પ્રકારની ચમડાની મોટી કોથળી. હવે ટૂંકા પ્રશ્ન જોઈશું. પાણીનો સ્ત્રોત એટલે શું? પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહેવાય છે. પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહેવાય છે. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. વરસાદ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. પાણીના સ્ત્રોત કયા કયા છે? વરસાદ, કૂવો, બોર, ઝરણા, નદી, તળાવ, સરોવર વગેરે પાણીના સ્ત્રોત છે. વરસાદ, કૂવો, બોર, ઝરણા, નદી, તળાવ, સરોવર વગેરે પાણીના સ્ત્રોત છે. આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? તો આપણે પીવાનું પાણી કૂવો, બોર, તળાવ, નદી કે ઘરમાં આવેલા નળમાંથી મેળવીએ છીએ. આપણે પીવાનું પાણી કૂવો, બોર, તળાવ, નદી કે ઘરમાં આવેલા નળમાંથી મેળવીએ છીએ. તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શામાં કરવામાં આવે છે? તો મારા ઘરમાં પાણીનો સંગ્રહ ઘરમાં બનાવેલા ભૂગર્ભ ટાંકામાં અને ઘરના ધાબા પર બનાવેલી ટાંકીમાં કરવામાં આવે છે. મારા ઘરમાં પાણીનો સંગ્રહ ઘરમાં બનાવેલી ભૂગર્ભ ટાંકામાં અને ઘરના ધાબા પર બનાવેલી ટાંકીમાં કરવામાં આવે છે. તમારા ઘરમાં કયા કયા કામ માટે વધુ પાણીની જરૂર પડે છે? અમારા ઘરમાં નાહવામાં, કપડાં વાસણ ધોવામાં તેમજ સફાઈમાં વધુ પાણીની જરૂર પડે છે. અમારા ઘરમાં નાહવામાં, કપડાં અને વાસણ ધોવામાં તેમજ સફાઈમાં વધુ પાણીની જરૂર પડે છે. જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં ક્યાં વહી જાય છે? જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભમાં, ગટરમાં, તળાવમાં તથા નદીમાં વહી જાય છે અને નદી મારફતે દરિયામાં જાય છે. કેટલું પાણી જમીનમાં પણ શોષાય છે. અતિવૃષ્ટિ એટલે શું? ચોમાસાની ઋતુમાં સતત ખૂબ વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે. ચોમાસાની ઋતુમાં સતત ખૂબ વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે. અનાવૃષ્ટિ એટલે શું? ચોમાસાની ઋતુમાં વરસાદ ન પડે કે ખૂબ જ ઓછો પડે તેને અનાવૃષ્ટિ કહે છે. ચોમાસાની ઋતુમાં વરસાદ ન પડે કે ખૂબ જ ઓછો પડે તેને અનાવૃષ્ટિ કહે છે. પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે છે? પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્યો, પશુઓ, પંખીઓ, જીવજંતુ, વનસ્પતિ વગેરે તમામ સજીવોને પડે છે. પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્યો, પશુઓ, પંખીઓ, જીવજંતુ, વનસ્પતિ વગેરે તમામ સજીવોને પડે છે. હજારો વર્ષ પહેલાં ભારત આવેલા અલબુરીની નામની મુસાફર કયા દેશની વતની હતા? હજારો વર્ષ પહેલાં ભારત આવેલા અલબુરીની નામની મુસાફરો ઉઝબેકિસ્તાન દેશના વતની હતા. 3 અને 4 પ્રવેશદ્વારવાળી વાવના નામ જણાવો. 3 પ્રવેશદ્વારવાળી વાવને જયા અને 4 પ્રવેશદ્વારવાળી વાવને વિજયા કહે છે. 3 પ્રવેશવાળી વાવને જયા અને 4 પ્રવેશદ્વારવાળી વાવને વિજયા કહે છે. હેલો બાળકો, ફરીથી આ પ્રશ્નોનું પુનરાવર્તન કરીએ, ફરીથી પ્રશ્નો સમજીએ.
નદીમાંથી કાઢેલી શાખા જેને શું કહેવાય બાળકો? નદીમાંથી કાઢેલી શાખા જેને કહેવાય નહેર. જુઓ બાળકો, ફરીથી ઘાટ એટલે કે નદી કે તળાવોની પગથિયા વાળું. પરબ, લોકો માટે પીવાની વ્યવસ્થા. હવાળો, પશુઓ માટે પાણી પીવાની વ્યવસ્થા. મશક, પાણી ભરવા માટેની એક પ્રકારની ચમડાની મોટી કોથળી. હવે ટૂંકા પ્રશ્ન જોઈશું. પાણીનો સ્ત્રોત એટલે શું? પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહેવાય છે. પાણી જ્યાંથી પ્રાપ્ત થાય તેને પાણીનો સ્ત્રોત કહેવાય છે. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? વરસાદ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. વરસાદ પાણીનો મુખ્ય સ્ત્રોત છે. પાણીના સ્ત્રોત કયા કયા છે? વરસાદ, કૂવો, બોર, ઝરણા, નદી, તળાવ, સરોવર વગેરે પાણીના સ્ત્રોત છે. વરસાદ, કૂવો, બોર, ઝરણા, નદી, તળાવ, સરોવર વગેરે પાણીના સ્ત્રોત છે. આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? તો આપણે પીવાનું પાણી કૂવો, બોર, તળાવ, નદી કે ઘરમાં આવેલા નળમાંથી મેળવીએ છીએ. આપણે પીવાનું પાણી કૂવો, બોર, તળાવ, નદી કે ઘરમાં આવેલા નળમાંથી મેળવીએ છીએ. તમારા ઘરમાં પાણીનો સંગ્રહ શામાં કરવામાં આવે છે? તો મારા ઘરમાં પાણીનો સંગ્રહ ઘરમાં બનાવેલા ભૂગર્ભ ટાંકામાં અને ઘરના ધાબા પર બનાવેલી ટાંકીમાં કરવામાં આવે છે. મારા ઘરમાં પાણીનો સંગ્રહ ઘરમાં બનાવેલી ભૂગર્ભ ટાંકામાં અને ઘરના ધાબા પર બનાવેલી ટાંકીમાં કરવામાં આવે છે. તમારા ઘરમાં કયા કયા કામ માટે વધુ પાણીની જરૂર પડે છે? અમારા ઘરમાં નાહવામાં, કપડાં વાસણ ધોવામાં તેમજ સફાઈમાં વધુ પાણીની જરૂર પડે છે. અમારા ઘરમાં નાહવામાં, કપડાં અને વાસણ ધોવામાં તેમજ સફાઈમાં વધુ પાણીની જરૂર પડે છે. જમીન પર પડેલા વરસાદનું પાણી ક્યાં ક્યાં વહી જાય છે? જમીન પર પડેલા વરસાદનું પાણી ભૂગર્ભમાં, ગટરમાં, તળાવમાં તથા નદીમાં વહી જાય છે અને નદી મારફતે દરિયામાં જાય છે. કેટલું પાણી જમીનમાં પણ શોષાય છે. અતિવૃષ્ટિ એટલે શું? ચોમાસાની ઋતુમાં સતત ખૂબ વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે. ચોમાસાની ઋતુમાં સતત ખૂબ વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે. અનાવૃષ્ટિ એટલે શું? ચોમાસાની ઋતુમાં વરસાદ ન પડે કે ખૂબ જ ઓછો પડે તેને અનાવૃષ્ટિ કહે છે. ચોમાસાની ઋતુમાં વરસાદ ન પડે કે ખૂબ જ ઓછો પડે તેને અનાવૃષ્ટિ કહે છે. પૃથ્વી પર પાણીની જરૂર કોને કોને પડે છે? પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્યો, પશુઓ, પંખીઓ, જીવજંતુ, વનસ્પતિ વગેરે તમામ સજીવોને પડે છે. પૃથ્વી પર પાણીની જરૂર મનુષ્યો, પશુઓ, પંખીઓ, જીવજંતુ, વનસ્પતિ વગેરે તમામ સજીવોને પડે છે. હજારો વર્ષ પહેલાં ભારત આવેલા અલબુરીની નામની મુસાફર કયા દેશની વતની હતા? હજારો વર્ષ પહેલાં ભારત આવેલા અલબુરીની નામની મુસાફરો ઉઝબેકિસ્તાન દેશના વતની હતા. 3 અને 4 પ્રવેશદ્વારવાળી વાવના નામ જણાવો. 3 પ્રવેશદ્વારવાળી વાવને જયા અને 4 પ્રવેશદ્વારવાળી વાવને વિજયા કહે છે. 3 પ્રવેશવાળી વાવને જયા અને 4 પ્રવેશદ્વારવાળી વાવને વિજયા કહે છે. હેલો બાળકોજી, પ્રશ્નોની ચર્ચા કરી, જોડકાની ચર્ચા કરી, જે તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે અને તૈયાર કરવાના રહેશે. જ્યારે શાળામાંથી સૂચના મળે ત્યારે તે હોમવર્ક શાળાની અંદર બતાવવાનું રહેશે. થેન્ક યુ.